સાબરમતીમાં ગણપતભાઈ આવ્યા. હું તમને અહીં બેઠેલાના સેમ્પલ આપું છું, જેથી હું ખોટું બોલું તો એ લોકો મારું ગળું તો નહીં પકડતા, હાથ પકડ. આ ગણપતભાઈ આવ્યા, શ્રમણ આરોગ્યમના 150 કરોડ રૂપિયા આ સંસ્થાએ ભેગા કર્યા છે. 150 કરોડ રૂપિયા ભેગા કર્યા પછી એને શરૂઆત કરતા પહેલા ગચ્છાધિપતિના આશીર્વાદ લેવા આવ્યા. ગચ્છાધિપતિ ગણપતભાઈને નામથી ઓળખે એવા 5-7 શ્રાવકો હતા. બાબુલાલ કવાડ હતા, પ્રવીણ મણિયાર હતા, જે જે એમને ટ્રસ્ટીઓ હતા બધા દિગ્ગજો આવ્યા હતા. પણ દિગ્ગજોથી શરમાય, દિગ્ગજોથી ભરમાય એ અમારા સાહેબ નહીં, કોઈની શરમમાં નહીં આવવાનું. એમણે ગણપતભાઈને કીધું, આ તો તમે બહુ સારું કર્યું છે, 150 કરોડ રૂપિયા એટલે 1.5 અબજ થયા. તો એના બહુ મોટા લાંબા વખાણ ના કર્યા, સારું કર્યું છે. પછી જે યુટર્ન લીધો ને એ ગજબનો યુટર્ન હતો. એમણે કીધું, રૂપિયા આપીને છૂટા નહીં થઈ જતા. જે સાધુ મહારાજને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય, માની લો કે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, તમારા જે 10-15 ટ્રસ્ટીઓ છે એમાંથી કમસે કમ 2-3 જણાએ તમારે જ એ સાધુની સાતા પૂછવા જવા. જો આ લાગણી ઉભી કરવા માટેના મારા જ રસ્તા બતાવે છે, એ 150ની અનુમોદના પણ કરે છે અને સાથે સાથે યુટર્ન મારી એમને રસ્તો પણ બતાવે છે. આજે જૈન સંઘની અંદર રૂપિયા આપીને, ડોનેશન આપીને છુટ્ટા થઈ જનારા ઘણા છે. ટાઈમનું ડોનેશન, ટાઈમને સ્પેન્ડ કરનારા શ્રાવકો ઓછા છે. મહારાજે એમ ના કીધું કે તમે પગારદાર માણસોને રોકીને મહાત્માને સાચવજો, કારણ કે મહારાજને ખબર છે એક સાધુ એ આજના કાળનો હાલતો ચાલતો ભગવાન છે, હાલતા ચાલતા તીર્થંકર છે. અને એ સાધુ કોઈ પગારદાર સેવા કરે એ બરાબર નથી. એ સાધુની સેવામાં તમારા જેવા શ્રીમંતો, તમારા જેવા કોટ્યાધિપતિઓ, તમારા જેવા જો દિગ્ગજો ઉભા રહેશે, તમારી પાછળ આ સંઘના શ્રાવકો પણ જોડાશે. બતાયા થા કે નહીં બતાયા થા આપકો? ઓર એક બાર નહીં બોલા, આપ જબ દુબારા આયે થે તબ. અને મને કહેતા આનંદ થાય, ગણપતભાઈએ આ વાત સિરિયસલી લીધી પણ હતી અને એમણે હાથ નીચેના કીધું પણ હતું કે આપણે મારા સાહેબે કીધું છે પ્રમાણે અવારનવાર ગ્રામ સાધુઓની સાતા પૂછવા જવું છે. શું આ કાળના મહાપુરુષ છે? અહીંયા એક વૃક્ષ દેખાય છે, જરા આ બાજુ જુઓ. એ વૃક્ષ ઉપર મહારાજના 83 વિશેષણ લખ્યા છે. આજ સવારે હું વાંચવા ગયો, એમાં એક લખ્યું હતું સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર એટલે આજના કાળમાં ગૂગલ કહેવાય. તમારા માટે તો મોબાઈલમાં ગૂગલ છે, અમારા માટે આ ગૂગલેશ્વર મહાદેવ છે. શું ગૂગલ છે? મને તમે કોઈ પ્રશ્ન પૂછો ને ન આવડે ને તો હું કહું કે કાલે જરા જોઈને આવું છું, આચારાંગમાં છે કે ઠાણાંગમાં છે કે ભગવતીમાં છે. આ ગૂગલને હજી તમારે સર્ચ કરવું પડે, કરવું પડે કે ના કરવું પડે? એક પુષ્પદન સંઘમાં આવવું હોય તો શું કે નિલેશ રાણાવત એમ કે, મને જરા ગૂગલથી મેપ મોકલી આપો, એને સર્ચ કરવામાં તારી 2 મિનિટ જાય. આ 2 સેકન્ડમાં જવાબ, 2 સેકન્ડમાં જવાબ. આ 4 દિવસ પહેલા મહારાજે એમ કીધું, દેવલોકમાં સંઘ ખરો હસમુખભાઈ, તમે બહુ તત્વજ્ઞાનના લેક્ચરો સાંભળ્યા છે. ચતુર્વિધ સંઘ કહેવાય ને, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. ઓકે, મનુષ્ય લોકમાં તો બરાબર, દેવલોકમાં સંઘ ખરો? લગભગ કેમ બોલે? એટલે તમે ગયા પછી કોઈ આવવાના તમને પૂજવવા? કે લગભગ નહીં એટલે એનો મતલબ એ કે આ મા બોધી ઉપર આવશે એમને પૂજવવા માટે. અલ્યા ભલા માણસ, દેવલોક નો દેવ નીચે આવે, સાધુ ઉપર ના જાય કોઈને પૂજવવા? દેવલોકમાં સંઘ ખરો? ઝડપથી તો કોણ છે દેવલોકમાં? કોણ છે? દેવો અને અને સંઘ કોને કહેવાય? સંઘ કોને કહેવાય? સાધુ, સાધ્વી, શ્રાવક. ઓકે, આહા, આ તો આખા સંઘ ને આવડે છે, આવડવું જોઈએ ને. સંઘમાં બેઠા છો તો સંઘ કોને કહેવાય ખબર નહીં. અને જેવું મહારાજે કીધું, મેં પ્રશ્ન કર્યો, તો સાહેબ અમેરિકામાં સંઘ ખરો કે નહીં? કુમારપાળભાઈ, અમેરિકામાં સંઘ ખરો?
ત્યાં કોણ કોણ છે? સાધુ ખરા? નહીં. સાધ્વી ખરા? નહીં. શ્રાવક અને ખરા? ખરા? યસ યસ યસ, ખરા ખરા. ત્યાંય પૂજા થાય છે, ત્યાંય પર્યુષણ થાય છે, ત્યાંય સામાયિક પ્રતિક્રમણ થાય છે, ત્યાંય વ્રત તપ ને જપ થાય છે. ઓકે, તો ત્યાં રાજેશ બરાબર સાંભળશે. શ્રાવક છે, શ્રાવિકા છે, સાધુ સાધ્વી નથી. મહેરબાની કરીને કોઈ એમ નહીં કહેતા કે મારા સાહેબ ફલાણા સાધુ તો ત્યાં આવ્યા હતા, ફલાણા મુપતિવાળા સાધ્વી તો અમે જોયા હતા.